નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં છો ને જ્ઞાનપથ વિદ્યાલય મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ એમાં કલસોરમાં પહેલો પાઠ આપણે કમ્પલીટ પૂરો થઈ ગયો બરાબર થઈ ગયો છે ને બધાને જે લોકોને બાકી હોય એમણે આગળના વિડીયો જોઈ અને પૂરો કરી લેવાનો છે ફરજિયાત છે હું ચાલશે એવું નથી બરાબર ચાલશે એવું નથી ફરજિયાત પૂરો કરવાના છે જે હોશિયાર વિદ્યાર્થી છે ડાયા ડાયા વિદ્યાર્થીઓ છે એ કરશે જ બાકી જે તોફાની હશે અને ગાંડા હશે ને તો નહીં કરે સમજાઈ ગયું ને મેં કહું છું એ હોશિયાર અને ડાયા વિદ્યાર્થી હશે ડાયા ડાયા બાળકો હશે ડાયા ડાયા છોકરાઓ હશે છોકરીઓ હશે એ કરશે જ બાકી જે ગાંડું હશે ને એ નહીં કરે હમણાં મંથલી પરીક્ષા આવે છે હો તમારી આપવાની છે ને પરીક્ષા આપણે તો તૈયારી કરવા માંડવાની છે બરાબર અને સરસ મજાનું પૂરી પણ લેવાનું છે હોમવર્ક પણ કરવાનું છે તો ચાલો કલસોરનું પાઠ્યપુસ્તક લઈ લ્યો પેન્સિલ અને ઇરેઝર સાથે રાખવાનું અને પાઠ્યપુસ્તકમાં પાઠ બે આપણો ખોલી અને સામે વિડીયો નહીં ગોઠવાઈ જાઓ ચાલો પાઠ્યપુસ્તક લઈ લીધું બધાએ લઈ લીધું ને આપણો પાઠ બીજું પાઠનું નામ કેવું છે વાંચો તમે પોટલા ટપકે જોડિયો શબ્દ છે ને ટપ હવે પોટલા ટપ કે ટપ એટલે પેલા શું એનો અર્થ તમને ખબર છે પેલા આપણો પાઠનું નામ છે તો એના વિશે આપણને કાંઈક તો ખબર પડવી જોઈએ ને કે આ પાઠની અંદર શું હશે આવું નામ કેમ છે બરાબર ને પોટલા ટપ કે ટપ એટલે કે આ પાઠની અંદર વરસાદની વાત છે શેની વાત છે વરસાદની વાત છે વાદળો વાતો કરે ને વાદળાઓ વાતો કરે કરે તમે એમ કહો ન બોલે દીદી વાદળા કોઈથી બોલતા હશે બોલે હો વાદળા તમે સાંભળ્યા છે ને બોલતા સાંભળ્યા જ છે હવે તમને ખબર નથી હમણાં આપણે અહીંયા વરસાદ થાય ને ત્યારે જોજો એ બોલે એ તમે બીને ઘરમાં વયા જશો મમ્મીની બાજુમાં ઓલા ગડગડાટ થાય ને હા એ વાદળા બોલાય પછી પોટલા ટપકે એટલે કે મુસળધાર વરસાદ થાય જાજો વરસાદ થાય ને એટલે જુઓ આપણા ઘરમાં ગૈડા માણસ હશે દાદા દાદી કે એ પોટલાની જેમ પડવા માંડ્યો એમ કહેશે ઓહો વરસાદ તો પોટલાની જેમ પડ્યો આવું કહે ને હા તો ચાલો આપણે પાઠ વરસાદનો છે પણ શરૂઆત પહેલાં આપણા બધા જ પાઠની ક્યાંથી થાય છે કાવ્યથી ક્યાંથી થાય છે કાવ્યથી બધા પાઠની અંદર બે કાવ્ય તો છે જ બે બે કાવ્ય તો આપણા બધા પાઠમાં છે તમારે આ કાવ્ય રોજ એકવાર ગાવાના એટલે તમને છે ને ગાતા પણ આવડે અને પાકું પણ થઈ જાય બરાબર ને કાવ્ય પાકું કરવું પડશે ને પરીક્ષામાં પૂછાય પછી કાવ્ય કવંકથી પૂર્ણ કરો તો કેવી રીતે કરાય પાકું કર્યું હોય તો જ થાય ને તો ચાલો આપણે આ કાવ્ય ગાશું પહેલાં પંખીનું કાવ્ય છે કોનું છે પંખીનું છે શું કહે છે કે મને પણ પંખી જેવું બનવાનું મન થાય છે મને પણ બાળક શું કહે છે આમાં કે મને પંખી જેવું થવું છે કેવી મજા આવે કે હું પંખી હોઉં તો આમાં જે બાળક છે ને પાઠની અંદર આ કાવ્યની અંદર તમારા જેવો જ નાનો છે ત્રીજા તોરણવાળો વિદ્યાર્થી હોય એટલે કેવો હોય તમારા જેવડો જ હોય ને તો એને પણ પંખી બનવાનું મન થાય છે તમને થાય ક્યારેય કે તમે પંખી હોય તો પક્ષી હોય તો તમે શું કરો મજા આવી જાય ને એને આકાશમાં ઉડા રાખીએ મન અહીંયા વયા જાય કા કોરોનાની પણ બીક ન લાગે હો પછી લાગે કોરોનાની બીક પંખી બની ગયા પછી થોડી લાગે આ ઉડીડા એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર એકના ઘરેથી બીજાના ઘરે ઓલા ભાઈબંધની ઘરે જવું હોય તો આ ઉડીને ભાઈ ગા કા મજા આવી જાય ને તો તો પાંખો હોય તો ખૂબ જ મજા આવી જાય બરાબર ને તમારે લખવાનું છે પાંચ લીટી જો તમે પક્ષી હોય તો શું કરો તમે પંખી હોય તો તમે શું કરો આ હું તમને હોમવર્કમાં આપું છું તમારે લખવાનું વિચારી રાખજો હોમવર્ક આપવું એનું કે તમે પક્ષી હોય તમે પંખી હોય તમને પાંખો આવે તો તમે શું કરો ક્યાં જાઓ ઉડીને કોને મળવા જાઓ ક્યાં ક્યાં ફરો બરાબર ને ભાઈબંધોને મળવા જાઓ અત્યારે પૂરાઈ ગયા છો તે જલ્દી ઉડીને ઓલા ભાઈબંધને બોલાવી લઉં ને ઓને ઘરે બોલે આવું ને એની સાથે આટલી મસ્તી કરું ને આટલી મસ્તી કરું ને આવી બધી ઈચ્છાઓ થાય ને તમને તો આમાં પણ એક બાળક એ જ કહે છે કે જો હું પંખી હોય તો મને કેવી મજા આવે એને શું થાય છે પંખીને જોઈને એ બાળકને પણ મનમાં શું થાય છે તમને પણ તમને શું થાય પંખી જોઈને એ પણ કહેવાનું છે હો તો ચાલો ગીત ગાશું આપણે તમારે પણ મારી સાથે સાથે ગાવાનું છે ગાશું ચાલો તો શરૂ કરીએ પેલાં પંખીને જોઈ મને થાય पेला पंखी ने जोई मने थाय एना जेवी जो पाख मळी जाय एना जेवी जो पाख मळी जाय तो आ भले उड्या करो बस उड्या करो तो आ ઓડ્યા કરું બસ ઓડ્યા કરું ઘડિયાળમાં દસ વાગે ઘડિયાળમાં દસ વાગે ટન 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 બામને ખોળવા લાગે બામને ખોળવા લાગે બચુ ક્યાં બચુ ક્યાં બચુ ક્યાં બચુ ક્યાં બચુ ક્યાં બચુ ક્યાં હું તો આભલે ભલે ઓડ્યા કરું હું તો આભલે ભલે કરું ઊંચે ઊંચે ઓડિયા કરું ચે ઊંચે ઉડ્યા કરો પેલા ડુંગરાની ટોચે પેલા ડુંગરાની ટોચે મારી પાખ જઈ પહોંચે મારી પાખ જઈ પહોંચે બા ઢીંગલી જેવા બા બાઢીંગલી જેવા

આ ભલે ઓડ્યા કરું પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઓડ્યા કરું બસ ઓડ્યા કરું મજા આવી મજા આવી ને ગાયું હતું ને તમે પણ સાથે સાથે એટલે તો મેં બે વાર બોલ્યું હતું હો કે જેથી કરીને તમે પણ મારી સાથે ગાઈ શકો ચાલો હવે આપણે કાવ્ય સમજીશું ને સમજણ મેળવશું ને આની શું કહે છે કે પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું શું કહે છે બાળક કે ઓલા પંખીને જોઈને પેલા પંખીને પક્ષીને જોઈ અને મને પણ એવી ઈચ્છા થાય છે કેવી ઈચ્છા થાય છે તો કે જો એના જેવી મને પાંખ મળી જાય એના જેવી મને પાંખો મળી જાય તો હું તો બસ આભલે આભલે એટલે કે આકાશમાં આકાશમાં ઉડ્યા જ કરું ઉડ્યા જ કરું આખો દિવસ આકાશમાં ઉડ્યા જ રાખું ઘડિયાળમાં દસ વાગે ટન 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 બા મને ખોળવા લાગે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં પછી કે દસ વાગે ને ઘડિયાળમાં દસ વાગે દસના ડંકા પડે ટન 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 એટલે દસ વાગે એટલે શેનો ટાઈમ થાય હા સ્કૂલનો ટાઈમ થઈ જાય ને એટલે બા મને ખોળવા લાગે એટલે કે બા મને શોધવા લાગે ગોતવા લાગે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં એ બાળકનું નામ શું છે બચું શું નામ છે એનું બચ્ચું એટલે બા મને કે ગોતવા માંડે કે બચ્ચું ક્યાંય ગયું સ્કૂલનો ટાઈમ થઈ ગયો હજી રમીને આવ્યો નથી બસ આખો દિવસ રમવું 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 જ ઘરમાં બેસવું નથી બહાર જ ફરવું છે આવી બધી મમ્મીની રાડું પાડે ને તમારા મમ્મીએ પાળતા જઈશે પાડે છે ને સ્કૂલનો ટાઈમ થાય તોય તમે ઊંઠા ન હોય ઘણી વખત ઘણી વખત રમવા વયા ગયા હોય તો ઘરે ન આવ્યા હોય એટલે મમ્મી દેકારા કરે કરે ને તો આવી રીતે એ બચ્ચું પણ કહે છે કે દસ વાગે એટલે મારી મમ્મી મને શોધવા માંડે કે ક્યાં ગયો બચું ક્યાં ગયો એમ હું તો આભલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું ભલે ને મમ્મી કે ગોતે હું તો આકાશમાં આભલે એટલે કે આકાશમાં ઉડ્યા જ કરું ઊંચે ઊંચે સુધી ઉડ્યા જ કરું પેલાં ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે ડુંગરાની ટોચે એટલે કે જે ઊંચો ડુંગર તમે જોયો જશે જોયો છે ને ડુંગરા આપણે ચોટીલાનો ડુંગર છે પાવાગઢના ડુંગર છે વાંકાનેર જાઉં તો ગાયત્રીની ટેકરી છે આ બધા ડુંગરો તમે જોયા જ હશે તો કંઈ ડુંગરા ઉપર જ્યારે મારી પાંખ પહોંચી જાય પાંખ પહોંચી જાય એટલે કે હું જ્યારે મને પાંખ મળે અને હું છેક ડુંગરાની ટોચ સુધી પહોંચી જાઉં તો ત્યાંથી મને બધું કેવું દેખાય તો કે બા ઢીંગલી જેવા બાપુ ઢીંગલા જેવા બા છે એ મને સાવ નાનકડા ઢીંગલી જેવા એટલે કે એકદમ નાના દેખાય અને બાપુ છે એ ઢીંગલા જેવાય એટલે એ પણ નાનકડા દેખાય તમે જુઓ ક્યારે ડુંગર ચડ્યા છો ચડ્યા છો ડુંગરને તો ત્યાં ઉપરથી તમે નીચે જોયું હશે નજર કરી હોય તો તમને કેવડા કેવડા માણસો દેખાય સાવ નાના નાના દેખાય વાહન હોય રિક્ષા હોય તો મોટી રિક્ષા નીચે હોય પણ આપણને ઓલી રમકડાની રિક્ષા હોય ને એવી દેખાય મોટી બસ નીચે ચાલી જતી હોય પણ આપણને રમકડાની બસ જેવી દેખાય દેખાય ને તો એવી રીતે કહેશે મને પણ બા અને બાપુ બે ઢીંગલી અને ઢીંગલા જેવડા ઉપર ડુંગર ઉપર હું પહોંચી જાઉં અને ત્યાંથી મને એવા દેખાય છે નાના 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 જોઉં હું તો છાના માના આભલે ઉડિયા કરું એ બધા નાનાકડા નાનકડા છાનામાંના અહીંયા બહુ જોઈએ કે એ મને ગોતતા હોય બાને બાપુ મને ગોતતા હોય કે બચ્ચું ક્યાં ગયો બચ્ચું ક્યાં ગયો બચ્ચું ક્યાં ગયો આમ ગોઈતે રાખતા હોય અને હું તો ઉપર બેઠા બેઠા છાનો માનો એને જોતો હોય આપલામાં ઉડ્યા કરું એટલે કે આકાશમાં ઉડતા ઉડતા હું એને છાનો માનો જોયા જ કરું કે છે આવું સરસ મજાની બાળક કલ્પના કરે છે અને શું કહેવાય એણે કલ્પના કરે છે કે જો હું પક્ષી હોઉં જો હું પંખી હોઉં તો હું શું કરું આવી એ એક કલ્પના કરે છે તો તમારે પણ આવી જ એક કલ્પના કરવાની કે જો તમે પક્ષી હોય તો શું કરો પછી એવી જ રીતે બીજી કોઈ કલ્પના કરો કે તમે જો આગળ હમણાં આપણે કરીએ વાત અત્યારે તો તમે જો ગુજરાતના મુખ્યમંત્રી હોય તો શું કરો આપણા મુખ્યમંત્રી કોણ છે વિજયભાઈ રૂપાણી છે ને એની જગ્યાએ તમે હોય તો શું કરો સ્કૂલ ખોલી નાખો સ્કૂલ ખોલવાનું આવું ઓર્ડર આપી દો ને હાલો બધા છોકરાઓને સ્કૂલમાં આવવા દો આવું કહી દો ને હે કે ન ગયો ના પાડી દો કે ના ભાઈ હજી બે વાર લાગી સ્કૂલ જ જવાનું આવું કહ્યું તમે ખાલી આવી કલ્પના કરો ખાલી વિચાર કરવાનો આપણે સપના જોવાના આપણે સપના જોયા હોય તો એ ક્યારેક પૂરા થાય થાય ને એક લક્ષ્ય રાખવાનું જીવનનું કે મારે આ કરવું જ છે મારે પાસ થવું જ છે ઘણા વિદ્યાર્થી આમાં એવા પણ હશે કે જેને નબળા હોય તો લગતા વાંચતાં કદાચ ન પણ આવડતું હોય બધા એક સરખા હોતા નથી બધા મગજ એક સરખા નથી હોતા હોય છે નથી હોતા તો એણે નિરાશ ના થવાનું હોય નિરાશ થવાનું હોય નહીં પણ શું કરવાનું મનમાં પહેલાં તો એક વાત નક્કી કરી લેવાની કે બધાને આવડે તો મને શું કરવાનું ન આવડે હું આ કરીશ જ આવું નક્કી કરી લેવાનું કે હું આ કરીશ જ મને આવડશે જ પેલી વસ્તુ આ કરવાની નક્કી મગજમાં આપણા મનમાં નક્કી જ કરી લેવાનું આપણું લક્ષ્ય મારે વાંચતાં શીખવું જ છે મારે લખતાં શીખવું જ છે ગમે તેમ થાય પછી ભલેને આખો દિવસ મારે ચોપડી લઈને બેસવું પડે એકની બદલીમાં ચાર નોટ મારે ભલેને બગાડવી પડે પણ હું લખતા વાંચતાં શીખીશ આવું નક્કી કરી અને પછી તમે લખવા બેસો ને તો તમને ચોક્કસ સો ટકા આવડી જ જાય ન આવડે એવું બને જ નહીં આપણા બધાના મગજ ભગવાને એક સરખા જ બનાવ્યા છે કોઈનામાં જાજુન કોઈનામાં થોડું નાખવું એવું બન્યું નથી પણ આપણને તકલીફ ક્યાં પડે ખબર છે આપણે છે ને ક્યારેક રમતમાં જાય રમતમાં જાય ને હજુ તમે નાના છો એટલે તમને રમતમાં જીવ જાય સ્વાભાવિક છે કે તમને રમવાની ઈચ્છા વધારે થાય પણ તમારે એક વસ્તુ નક્કી કરવાની કે ભાઈ એક કલાક મારે ભણવાનું છે પછી તો રમવાનું જ છે આપણે એક કલાક લેસન કરવાનું છે બરાબર દોઢ કલાક જેટલો વિડીયો જોવાનો થાય ત્રણ વિષયના વિડીયો આવે એટલે અંદાજીત દોઢ કલાક થાય દોઢ કલાક તો પૂરી નથી થતી પણ છતાંય આપણે અંદાજીત એવું માનીએ તો બેથી અઢી કલાકની અંદર તમે હોમવર્ક અને વિડીયો બંને કામ કરી શકો પૂરું સ્કૂલે હોય તો તમે કેમ પાંચ કલાક રહ્યો ને સ્કૂલે હોય તો કેમ ફરજિયાત પાંચ કલાક આપણે રહેવું પડે રહેવું પડે ને તો તમારે આ પાંચ કલાકની બદલીમાં અઢી કલાક જ અડધો સમય જ કેટલો અડધો સમય જ મોબાઈલમાં વિડીયો જોવાના અને હોમવર્ક કરવાનો છે તો એ તો તમે કરી જ શકો કરી શકો ને બપોરનો સમય હોય મમ્મીને સુઈ ભલે ને સુઈ જાય આરામ ભલે કરે એ પણ થાકી ગયા હોય ને તો એ ભલે આરામ કરે આપણે આપણું હોમવર્ક કરવા બેસી જવાનું પાકો કરવાનું ઉલટાના મમ્મી ઉઠે ને તો એમ કહેવાય કે મને આ પૂછજ જોયા આ બધું મને આવડી ગયું તો મમ્મી પણ રાજી રાજી થઈ જાય કે વાહ મારો દીકરો કેટલો હોશિયાર થઈ ગયો થાય ને એવું તો તમારે પણ એવું કરવાનું છે એક લક્ષ્ય તમારું નક્કી કરવાનું છે મગજમાં કે મારે આ કરવું જ છે મને ન આવડે એવું ક્યારેય બને નહીં અને પાકું કરશો તો ચોક્કસ આવડી જશે તો ચાલો મંથલી પરીક્ષા આવે છે તો આથી જ નક્કી કરી અને બેસી જશો ને પાકું કરવા સરસ બધા દીદીનું કયું માને એવા વિદ્યાર્થી જ છે હો છો ને બધા આ તો મારું કીધું માનતા હોય ને તમે તો ચાલો આથી બધા જ લેસન કરવા બેસી જશે હું જોઈશ કેટલા વિડીયો જોવે છે કેટલા લેસન કરવા બેસી ગયા છે એ મને આમાં દેખાશે કેટલાય દીદીનું કીધું માયનું છે આમાં ખબર પડી જશે પછી સ્કૂલે આવશો ત્યારે તો તમારા માટે ઇનામોનો ટગલો જ છે છે ને પણ તમે જો અત્યારે બધું વ્યવસ્થિત કરેલું હશે તો તમે શાળાએ આવશો એટલે તમારા માટે ઇનામો છે જ છે ને રાખ્યા જ છે પણ સ્કૂલ ચાલુ થાય તો થાય નહીં પછી તમને બધું જ મળશે પરંતુ એના માટે તમારે અત્યારથી મહેનત કરવી પડશે પાકો કરવું પડશે રેગ્યુલર રહેવું પડશે હોમવર્ક બરાબર કરવું પડશે પેપર મૌલિકતાથી સરસ રીતે લખવા પડશે અને તમે બધા લખશો જ લખશો ને નમસ્તે